લોકસભાની ચૂંટણી હજુ ઘણી છેટી છે, પરંતુ વડાપ્રધાનના પદને લઈને મહિનાઓથી મહાભારત ચાલી રહ્યું છે. એવામાં અભિનેતા રઝા મુરાદે મમરો મૂકીને વિવાદના મધપુડા પર પથ્થરો ફેંકવાનું કામ કર્યું છે. રઝાએ મોદીનું નામ લીધા વિના કહ્યું કે વડાપ્રધાન બનવાની ઈચ્છા રાખનાર વ્યક્તિનું દિલ મોટું હોવું જોઈએ. એટલું જ નહીં, એવો ફોડ પણ પાડ્યો કે તેમનો આ ઈશારો ઘણું બધું કહી જાય છે. રઝાએ આ વાત કરી તો ખરી, પરંતુ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની હાજરી હોવાથી આ બોલ રાષ્ટ્રીય મુદ્દો બની ગયો. જોકે રઝા જ્યારે આવું નિવેદન કરતા હતા ત્યારે ખુદ શિવરાજ ટોપી પહેરીને બાજુમાં ઉભા હતા. જો આપણે આપકો બહોત ઊંચા સમજને લગે હે, ઉને શિવરાજજી સે ભી કુછ સબક સીખના ચાહીએ. મિલજુલ કે રહીએ, सिर्फ अकेले आप दुनिया में अकेले रहकर आप अपनी जगह नहीं बना सकते. आप कैसा लगे मोदी जी? ये मिसाल है, शिवराज जी मिसाल है. રઝાએ માર્મિક શબ્દોમાં મોદીને ઝાટક્યા ત્યાં સુધી તો બધું બરાબર હતું. સાથે સાથે તેમણે શિવરાજની પ્રશંસાના ફૂલ પણ બાંધ્યા. તેમણે કહ્યું કે શિવરાજસિંહ ધર્મ નિરપેક્ષ છે અને મોટા મનના માનવી છે. રઝાના નિવેદન બાદ ભાજપના નેતાઓએ રઝાને દેવાવાળી કરી. ફાયર બ્રાન્ડ નેતાઓમાં ભારતીએ તો તેને સી ગ્રેડના નેતા ગણાવી દીધા. ગ્રેડ એક્ટર મધ્યપ્રદેશ કે મુખ્યમંત્રી કે બગલ મેં ખડે હોકે નરેન્દ્ર મોદી કી હસી ઉડાયા હૈ. મુજે આશ્ચર્ય હૈ કે એસા કૈસે હો ગયા. યદ્યપિ ઈદ કા મોકા હૈ, ઇસલિયે કોઈ ભી કિસી કે સાથ ખડા હો સકતા હૈ. આમ તો ટોપી અને વડાપ્રધાનની ખુરશીને કાંઈ લેવા દેવા નથી, પણ દેશના નેતાઓ ધર્મ અને મઝહબને નામે ખુરશીને ખેંચવા ગંદા ખેલ ખેલી રહ્યા છે. ખુરશીની આવી ખેંચતાણ ખતમ થવી ખૂબ જ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, બીટીવી.